ગુજરાત ન્યૂઝ સાથે હું છું જેની સમાચારોની શરૂઆત કરીએ તો જૂનાગઢ જિલ્લાના વેસાણ માર્કેટિંગ યાર્ડમાં ચેરમેનની ચૂંટણી યોજાઈ જેને લઈને રાજકીય પક્ષોમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો, જેમાં ખેડૂત મતદાર તેમજ વેપારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। જૂનાગઢ જિલ્લાના ભેસાણના માર્કેટિંગ યાર્ડ ખાતે સવારે ચૂંટણી યોજાઈ જેને લઈને રાજકીય પક્ષોમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો, જેમાં ખેડૂત મતદાર તેમજ વેપારી મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા। જેમાં વેપારી વિભાગમાંથી કોંગ્રેસ પ્રેરિતના 4 સભ્યો બિનહરીફ થયા હતા, જેમાં ખેડૂત વિભાગમાંથી 8 બેઠક અને સંઘની 2 બેઠક માટે 3 ફોર્મ ભર્યા હતા, જેમાં કુલ મતદાન 315નું થયું છે। જેમાંથી બપોરના 2 કલાક સુધીમાં 290નું મતદાન થયું હતું, જેમાં જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને હાલ ભેસાણ માર્કેટિંગ યાર્ડના ચેરમેન નડુભાઈ પુખિયાએ દાવો કર્યો હતો કે આ વખત પણ બહુમતી સાથે કોંગ્રેસની પેનલ આવશે। બરસોંદરવા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ। નવરાત્રિ ગુજરાતીઓનો સૌથી પ્રિય તહેવાર કહેવાય છે, તેમજ ગરબા અને ગુજરાત એકબીજાના પર્યાય કહી શકાય, ત્યારે ગુજરાતીઓ અત્યારથી જ ગરબાની પ્રેક્ટિસ કરવા લાગી ચૂક્યા છે। જોકે સૌ કોઈ ક્લાસીસમાં જઈ શકતા ન હોય અથવા અનુકૂળતા હોતી નથી, ત્યારે અગાઉ યુટ્યુબમાં ડબુ ડાન્સ વિડીયો મૂકીને ધૂમ મચાવનાર અમિત શાહ રાજ્ય ઓનલાઈન ગરબા શીખવવાનું નક્કી કર્યું છે અને ગરબાના બેઝિક સ્ટેપ્સના વિડીયો યુટ્યુબમાં અપલોડ કર્યા છે, જેને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે અને ઓનલાઈન ગરબા શીખવવાના તેમના પ્રયાસને સૌ કોઈ આવકારી રહ્યા છે। ગરબા નજીક આવી રહ્યા છે, એવી જ રીતના બધા ક્લાસમાં પણ ઘણી પ્રેક્ટિસ ચાલુ થઈ ગઈ છે, બધા ખેલૈયાઓ ખૂબ પ્રેક્ટિસ કરે છે નવરાત્રી માટે। તો મને થયું કે ઘણા એવા લોકો હોય છે કે જે લોકો ક્લાસીસ નથી આવી શકતા, કે જે લોકોને ક્લાસીસ પણ આવતા શરમ આવતી હોય છે કે આટલા બધા લોકો સામે અમને નહીં આવડે સ્ટેપ તો શું, તો એ લોકો માટે મેં ગરબાના બેઝિક સ્ટેપનું ટ્યુટોરિયલ બનાવીને યુટ્યુબ પર અપલોડ કર્યો છે કે જે લોકો ઘરે બેઠા શીખી શકે, કે જે લોકો ક્લાસની ફીસ એફોર્ડ નથી કરી શકતા યા તો તેમને ઝીઝક આવતી હોય છે ક્લાસ પર જતા, તો તે લોકો ઘરે બેસીને ગમે ત્યારે તેમના અનુકૂળ સમયે પ્રેક્ટિસ કરી શકે છે। પ્રતિભાવ ઘણો સારો મળ્યો છે, ઘણા લોકો એવું ડિમાન્ડ કરતા હોય છે કે તમે મ્યુઝિક સાથે પણ વિડીયો બનાવીને અપલોડ કરો તો અમને પ્રેક્ટિસ કરવામાં વધુ ઇઝી રહે, તો હું એ પણ અપલોડ કરવાની છું મ્યુઝિક સાથે, અને ઘણી આગળ જે એપિસોડ હજી આગળ પણ સિરીઝ છે તે પણ હું અપલોડ કરવાની છું। મહીસાગરના ખારોલના પાટીદારોએ હાર્દિકને સમર્થન આપ્યું હતું તથા પાટીદાર અનામત તથા ખેડૂતોનું દેવા માફી જેવા મુદ્દાઓને લઈને વિરોધ પ્રદર્શન કરી પાટીદાર મહિલાઓએ થાળી વિલન વગાડી હાર્દિક પટેલના સમર્થનમાં જોડાઈ હતી। છેલ્લા 15 દિવસથી કેટલીક માંગણીઓને લઈને હાર્દિક પટેલ ઉપવાસ પર છે, જેને લઈને હાર્દિક પટેલના સમર્થનમાં મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ખારોલ ગામના પાટીદાર સમાજની મહિલાઓ તેમજ પુરુષોએ સાથે મળી કોઠંબાના માર્ગો પર જય સરદાર જય પાટીદારના સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી થાળી વિલન વગાડી ચાચરે સરકારનો વિરોધ દર્શાવ્યો હતો અને અનામત આપો ખેડૂતોનું દેવું માફ કરો જેવા અનેક મુદ્દાઓને લઈને હાર્દિક પટેલના સમર્થનમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી, તેમજ હાર્દિક પટેલની તબિયતમાં સુધારો થાય તેવી પ્રાર્થના કરી હતી। હાર્દિકભાઈની તબિયત સારી થઈ જાય ને એમના સમર્થનમાં અમે પાટીદાર આખા ગુજરાત રાજ્યમાં આંદોલન કરીએ છીએ। હાર્દિકનો આજે શ્વાસ નથી લેવાતો, 15 દિવસથી ઉપવાસ પર છે, એમની કોઈને લાગણી નથી, કોઈને કોઈ નમતું જોખું સરકાર આપતી નથી, એટલે એમની તબિયત સારી થઈ જાય ને ખેડૂતોને દેવા માફ કરે સરકારશ્રીને અમે એટલું કહીએ કે બધા આખા ગુજરાત રાજ્યના દેવા માફ કરે ને એમના જે જે મુદ્દા છે હાર્દિકભાઈના એ બધા મુદ્દાને અનુકરણમાં લઈને અમલમાં લે અને હાર્દિકભાઈની તબિયત સારી થઈ જાય અને અનામત અમને આપો પાટીદારને। 15 દિવસથી આજે ઉપવાસ પર છે અને તેમની તબિયત સતત દિવસને દિવસ બગડતી જાય છે, તે માટે સરકારશ્રી એની સામે કંઈ જોતા નથી અને પાટીદારો અનામત મળે તેમજ ખેડૂતોનું તમામ ખેડૂતોનું દેવું માફ થાય અને એલપી કથેરિયા પર લાગેલા ગુનાઓ બધા કેસો પાછા ખેંચવામાં આવે એવી સરકારશ્રીને અપીલ। ઇકબાલ શેખ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ મહીસાગર। તો વડોદરા મધ્યસ્થ જેલનો ખૂનના ગુનામાં વચગાળાના જામીન ઉપરથી ફરાર આરોપીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। વડોદરા શહેરના ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલ અને નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવાની સૂચના સીપી જેસીપી તરફથી મળેલ હોય ક્રાઇમ બ્રાન્ચના ડીસીપીના માર્ગદર્શન હેઠળ પેરોલ ફ્લો ટીમના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચઆર ડામોનાઓએ ટીમને કાર્યરત કરી છે અને મેળવેલ ચોક્કસ હકીકતના આધારે ટીમ તપાસ કરતા વડોદરા શહેરનો વચગાળાનો જામીન ઉપર મુક્ત થઈને સમયસર વડોદરા મધ્યસ્થ જેલ ખાતે હાજર ન થતા ફરાર થયો હતો, જે બાબતે પોલીસ સ્ટેશન ખાતે ગુનામાં નાસા ફરતા હોય અને મેળવેલ હકીકતના આધારે ગોધરી મેડિકલ કોલેજ પાસેથી આરોપીને પકડી પાડી આગળની તપાસ માટે ગોધરી પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરાઈ છે। સપન ઉપાધ્યાય સાથે એનએસ ગુજરાત ન્યૂઝ વડોદરા। સુરતના અજરા ફિલ્મમાં થોડા દિવસ અગાઉ કારીગરોને કોઈ અસામાજિક તત્વ દ્વારા માર મારવામાં આવ્યો હતો, જેને લઈને
આજ રોજ આજના ફાર્મ એમ્બ્રોઇડરી એસોસિએશનની રચના કરવામાં આવી હતી. સુરતમાં થોડા સમય અગાઉ અજાણ્યા ફર્મની અંદર અમુક અસામાજિક તત્વો દ્વારા તોડફોડ તેમજ કારીગરોને માર મારવામાં આવ્યો હતો, જેને લઈને પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ દર રવિવારે પોલીસ તેમને પ્રોટેક્શન આપે છે. જે રીતે આંજના ફાર્મના વેપારીઓ નવી હાલતમાં છે તે જોતા પોલીસને મદદરૂપ થાય તે માટે બીજા મોટા વેપારીઓના માર્ગદર્શન હેઠળ આંજના ફાર્મ એમ્બ્રોઇડરી એસોસિએશનની રચના કરવામાં આવી હતી, જેથી કરીને કોઈ વેપારી પર આવે મુશ્કેલી આવે તો બધા સાથે મળી ઘટનાનું નિરાકરણ થઈ શકે. ત્યારે અત્યાર સુધી જે વેપારીઓ અલગ અલગ યુનિટ ચલાવતા હતા, જેને લીધે આજ રોજ વિશાળ જનસંખ્યા સાથે આ એસોસિએશનની સ્થાપના કરવામાં આવી હતી. આજે અમે બધા અહીંયા એમ્બ્રોઇડરી વેપારી એસોસિએશન બનાવવા માટે, અમારો સંગઠન ઊભો કરવા માટે આવ્યા છે. અમારે માર્કેટમાં ગમે એ તકલીફ આવે યા બીજો કોઈ, બધી જગ્યાએ એસોસિએશન પોતપોતાના બનેલા છે. હજી સુધી તક અમારે એમ્બ્રોઇડરીનું એસોસિએશન નહોતું, હવે આજે અમે બધા એમ્બ્રોઇડરીનું એસોસિએશન બનાવવા આવ્યા છે. એના માટે અમારે સીપી સાહેબ જોડે વાત થઈ ગઈ છે. સલાબતપુરામાં વિજય ચૌધરીજી સાહેબ વાત થઈ ગઈ છે. વિજયજી ચૌધરી સાહેબ સાથે એણે એમ કીધું છે કે જે અસામાજિક તત્વ જે કારીગરોને રોકે છે, તોડફોડ કરે છે, એને ઝડપ કરાય અને એને એવો કોઈ અસામાજિક તત્વ કોઈ મેસેજ આજે મોકલે તો એને જેલમાં પૂરી દેવા. અરવિંદ રાઠોડ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત. બુલેટિનમાં હાલ સમય થયો છે એક બ્રેકનો, બ્રેક બાદ જોઈશું અને મહત્વના સમાચાર. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે. નવરાત્રીમાં શું થશે શું નહીં, મને ગરબા આવડશે કે નહીં, બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 9793434090. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્કવેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વર કન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્કવેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. વેલકમ બેક. આગળના સમાચારો પર નજર કરીએ તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના થળી જાગીર મઠ 500 વર્ષની ખૂબ ઐતિહાસિક મહત્વ ધરાવે છે, જ્યાં 3 મહાન સંતની જીવન સમાધિઓ આવેલી છે. પ્રથમ વખત સમાધિ શ્રી 1008 મહંત કેવળપુરી મહારાજે વિક્રમ સંવત 1613માં સમાધિ લીધી હતી ને ત્યારબાદ 1848માં ઇન્દ્રુની મહારાણી અહલ્યાબાઈ હોલકરે પ્રથમ વખત મંદિરનું નિર્માણ કર્યું હતું. આ મંદિરમાં ઘીખુંટતા થળીના મહંત શ્રી મનગઢપુરી મહારાજે નદી માતાને વિનંતી કરી હતી. 151 ડબ્બાએ માંગ્યું હતું ત્યારે નદીના વહેણથી અંદરથી પાણીના 151 ડબ્બા ભર્યા અને તે પાણીનું ઘી બન્યું હતું. ત્યારબાદ પ્રસંગ પૂર્ણ થયા બાદ તે નદી માતામાં 151 ડબ્બા ઘી પરત નદીના વહેણમાં નાખવામાં આવ્યું હતું. તેવા તપસ્વી મહાન સંત શ્રી મંગળપુરી મહારાજની જીવન સમાધિ હાલ મોજુદ છે. ત્યારે અત્યારે ગાદીપતિ તરીકે બિરાજમાન પરમ પૂજ્ય 1008 મહંત શ્રી જગદીશપુરી બાપુએ પવિત્ર યાત્રાધામ નર્મદા ગંગા નદીના કિનારે આવેલ તીર્થોમાં સ્નાન કરી યાત્રા કરી પરત આવ્યા હતા. ત્યારે શ્રાવણ વદ 14 ને શનિવારે સવારે મહાપ્રસાદ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
રાજપુર મહંત શ્રી નિર્મળપુરી મહારાજ તેમજ ગોળીવાડા આશ્રમ મહંત શ્રી સુરજપુરી મહારાજ સહિત અન્ય ભગવા બેગદારી સંતો ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભોજન પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી. ત્યારે દરેક સમાજના રાજકીય નેતાઓ પણ તેમજ સેવકો ઉપસ્થિત રહ્યા હતા. ઘણી જાગીર મઠમાં યોજાયેલ ભોજન સમારોહમાં હજારો લોકોએ પ્રસાદ આરોગ્યો હતો. સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના થડીની જગ્યાએ જાગી જ્યોત માનવામાં આવે છે. દરેકની મનોકામના પૂર્ણ થાય તેવી પડસાધારી જગ્યા છે. આમ થડી જાગીર મહંત શ્રી જગદીશપુરી બાપુ યાત્રા કરી પરત ફરતા હજારો લોકોએ આશીર્વાદ લીધા હતા અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આ થડી જાગીર મઠમાં શ્રી જગદીશપુરી બાપુએ મોટી સંખ્યામાં દેશી કાંકરેજી ગાયોની ગૌશાળા બનાવી છે, જેમાં સારી સારી ઓલાદની ગાયો ઘોડા રાખવા માટે શેડ બનાવ્યા છે. ખૂબ જ સુંદર નદી કિનારે આવેલું માં જોગણી માતાજીનું મંદિર પાસે ત્રણ જીવન સમાધિ મંદિરો આવેલા છે, જ્યાં 33 કરોડ દેવી દેવતાઓની સાંજ સવાર પૂજા કરવામાં આવશે. તો સાથે જ કેવળપુરી મહારાજની જીવન સમાધિના મંદિરને હાલમાં બિરાજમાન ગાદીપતિ 1008 મહંત શ્રી જગદીશપુરી બાપુના આશીર્વાદ લેવા દર્શન માટે હજારોની સંખ્યામાં લોકો આવે છે. તો મઠની જાગતી જ્યોત બનાસ નદી કિનારે આવેલું ધાર્મિક મહત્વ ધરાવે છે તેવું અનોખું મંદિર, જ્યાં હજારો લોકો દર્શન કરવા માટે ઉમટે છે. 500 વર્ષ પહેલાનું ધાર્મિક સ્થળ તરીકે આ મંદિરને ઓળખવામાં આવે છે. જયહરસિંહ વાઘેલા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ કાંકરેજ. અમીરગઢ તાલુકાના ડાબેલમાં આવેલ ગામમાં દૂધ મંડળી સહિત અને રહેણાંક મકાનોમાં શુક્રવારની રાત્રિએ ચોરોની તોડકી ત્રાટકી હતી. ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. અમીરગઢ તાલુકાના ડાપેલા અવલ ગામમાં આવેલી દૂધ મંડળી સહિત અન્ય રહેણાંક મકાનોમાં શુક્રવારની રાત્રે નિશાચરો ત્રાટક્યા હતા. જો કે ચોરોના હાથમાં કંઈ ના આવતા તેઓ વિલા મોઢે પરત ફર્યા હતા, પરંતુ ચોરીનો પ્રયાસ કરતા ટોળકી સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. પોલીસે આ કેમેરાની મદદથી અજાણ્યા ઇસમોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ડાપેલા અવલ ગામમાં આવેલી દૂધ મંડળીમાં રાત્રિના સમયે 3 થી 4 અજાણ્યા ઇસમો દ્વારા તાળા તોડીને ચોરી કરવાની કોશિશ કરાઈ હતી. આ વાતની જાણ લોકોને થતા લોકોના ટોળેટોળા બનાવ સ્થળે ઉમટી પડ્યા હતા. દરમિયાન અને રહેણાંક ત્રણેક ઘરોમાં પણ ચોરોએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હોવાની વાત વહેતી થતા અમીરગઢ પોલીસને જાણ કરાઈ હતી. અમીરગઢ પોલીસ બનાવ સ્થળે પહોંચી આવી હતી. ચોરોને પકડી પાડવા ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. રસ્તામાં આવેલા બે અજાણ્યા ઘરોની પર તારા અસમો આવી રાત્રે બાઇક ઉપર સવાર થઈને આવેલ છે અને બાઇક ઉપર સવાર આવીને અમારા ડાબલા ડેરીના તાળા તોડેલા છે. અંદર વિડીયો ફૂટેજમાં એમના ચહેરા પણ આવેલા છે. એ ચહેરાની ફૂટેજ અમીરગઢ પોલીસને તાત્કાલિક જાણ કરવાથી કાફલો દોડી આવેલ અને એમને જાણનો ફૂટેજ પણ આપેલ છે. એવી એવી બનાવ આવલની પણ મંડળીમાં એ જ રીતે પણ ફૂટેજ આપેલ છે અને આવા બનાવો અહીંયા બનતા રહે છે. અગાઉ અમારે ડાબેલા મંડળે ડાબેલા મંદિરમાં પણ ચોરી થયેલી છે અને ભરત મહારાજ ગૌસ્વામીને ત્યાં પણ ચોરી થયેલી છે, એનો પણ હજી ઉકેલ થયેલ નથી. અને ત્રીજી આ વારંવાર ડાબેલામાં ચોરી થઈ છે એનો ઉકેલ કરવા માટે અમીરગઢ પોલીસ સ્ટેશનને અમે જાણ કરેલ છે અને સતત ને સતત તાત્કાલિક આની જાણ કરી અને તપાસ કરી અને એ ઇસમોને પકડી અને તાત્કાલિક કાર્યવાહી કરે એવો હું ઈચ્છા ધારું છું. સતીશ રાણા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમીરગઢ. જેમના નામનું સ્મરણ થતા જ રૂવાડી રૂવાડામાં માનવતા છવાઈ જાય તેવા જસદણ શહેરના દિવંગત સંત શ્રી હરિરામ બાપાના 85મા પ્રાગટ્ય દિવસ નિમિત્તે શુક્રવારથી જ ધાર્મિક કાર્યક્રમો સાથે 85મા જન્મદિવસની ઉજવણી શરૂ કરી દેવામાં આવી હતી. જેમના નામનું સ્મરણ થતા જ રૂવાડી રૂવાડામાં માનવતા છવાઈ જાય તેવા જસદણ શહેરના દિવંગત સંત શ્રી હરિરામ બાપાના 85મા પ્રાગટ્ય દિવસ નિમિત્તે શુક્રવારથી ધાર્મિક કાર્યક્રમો સાથે 85મા જન્મદિવસની ઉજવણી શરૂ કરાઈ હતી. જ્યારે પૂજનીય શ્રી હરિરામ બાપાના 85મા પ્રાગટ્ય દિવસ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જે શોભાયાત્રાનું પ્રસ્થાન જસદણ શહેરના જલારામ મંદિરેથી કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા સાંકળી છીરી મોતી ચોક ટાવર ચોક છત્રી બજાર ગોવર્ધન હવેલી જૂના બસ સ્ટેન્ડ થઈ પર જલારામ મંદિરે પરત પહોંચી હતી, જ્યાં શોભાયાત્રામાં આવેલ દરેક લોકોએ આરતી તેમજ ભોજનનો પ્રસાદનો લાહવો લીધો હતો. આ શોભાયાત્રામાં હરિરામ બાપાના ચાહકોએ મન મૂકી નિરાશ કરવા તેમજ ધૂની રમઝટ બોલાવી હતી. હરિરામ બાપાના નામના નારાઓ સાથે જસદણ શહેરના બજારો ગુંજી ઉઠ્યા હતા. પરમ પૂજ્ય શ્રી હરિરામ બાપાને આજના દિવસે મારા કોટી કોટી વંદન છે. આજ રોજ જસદણ મુકામે અમે 85મો બાપાને જન્મજયંતિ ઉજવી રહ્યા છીએ. જસદણના છોટે જલારામ તરીકે જેમને ખ્યાતિ પ્રાપ્ત કરી છે એવા જસદણ પંથકના નહીં સમગ્ર દેશના સર્વ સમાજના વંદનીય સંત શ્રી પૂજ્ય હરિરામ બાપાનો આજે 85મો પ્રાગટ્ય દિન છે. એ નિમિત્તે આજે
પૂજ્ય બાપાના સેવકો દ્વારા એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલું છે અને આજે સાંજે જસદણ લોહાણા માજનવાડી ખાતે મહાપ્રસાદનું પણ આયોજન કરેલું છે. કેમેરામેન રવિ જીવાણી સાથે રાજ બહાડા, એનએસ ગુજરાત ન્યૂઝ, જસદણ. પાલનપુર નગરપાલિકાની બ્રહ્મા કુમારીના સંયુક્ત ઉપક્રમે પાલનપુર શહેરને સ્વચ્છ રાખવા માટે એક રેલી યોજાઈ હતી, જેમાં શહેરને સ્વચ્છ રાખવાનો સંદેશ આપવાના હેતુથી આ રેલી યોજાઈ હતી, પરંતુ શહેરમાં નજર કરીએ તો ત્યાં ગંદકી જોવા મળી હતી. પાલનપુરમાં બ્રહ્મા કુમારી દ્વારા શહેરને સ્વચ્છ રાખવાના અભિગમ સાથે રેલી યોજીને સ્વચ્છતાનો સંદેશ આપવાના હેતુથી રેલી યોજાઈ હતી, પરંતુ જ્યાંથી રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ત્યાં જ ગંદકી અને કચરાના ડગ જોવા મળ્યા હતા. પાલનપુરની ચોકસી પ્રાથમિક શાળા પાસે જ કચરાના ડગ જોવા મળ્યા હતા, ત્યારે શહેરના હાર્ડસમાં આ વિસ્તારમાં ગંદકી ઠેર ઠેર છે. દરેક શાળાના આચાર્યએ પણ આ બાબતે આક્રોશ ઠાલવ્યો હતો. અમારું પાલનપુર સ્વચ્છ પાલનપુર અભિયાન અંતર્ગત આજે પાલનપુર સિટીની અંદર સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. શ્રી કેમા ચોકસી પ્રાથમિક શાળા એ શહેરની મધ્યમાં આવેલી છે અને અમારી શાળાની બહાર કચરો વારંવાર નાખવામાં આવે છે. ખાસ મારે એ પણ અહીંયા જણાવવાનું કે નગરપાલિકામાં અમારી શાળાની રજૂઆતથી નગરપાલિકાનું ટ્રેક્ટર દરરોજે કચરો લઈ જાય છે, પરંતુ બીજા જે શખ્સો છે એ કચરો નાખી જાય છે. આ શાળાના બાળકો અહીંયા ભણતા હોવાથી એમના આરોગ્યને આ નુકસાનકારક છે. મારી આજુબાજુના તમામ રહીશોને નમ્ર વિનંતી છે કે તેઓ આ કચરો અહીંયા ન નાખે, અને સાથે નગરપાલિકાને પણ એવી વિનંતી છે કે તેઓ આ જ કચરો નાખવા માટેની જગ્યા બીજે નિયત કરે અથવા બીજે ડમ્પિંગ કેન્દ્ર આપે તો આ કચરો અહીંયા ના નંખાય. આ શાળાના બાળકોનું હિત અને આરોગ્ય ન જોખમાય, બાળકો સારી રીતે ભણી શકે. આ આવતીકાલનું ઉજ્જવળ નાગરિક છે અને આ નાગરિકો સારા તૈયાર કરવા હોય તો શાળાઓમાં આ પ્રકારના કામ થાય તો શાળાના બાળકો ખૂબ આગળ વધી શકે. શહેરમાં એક તરફ સ્વચ્છતા માટે હાકલ કરાઈ છે, ત્યારે શહેરમાં ઠેર ઠેર ગંદકીના દ્રશ્યો જોવા મળે છે, કચરાના ઢગ જોવા મળે છે, ત્યારે શાળાઓ આગળ અને બજારોમાં પણ ગંદકી જોવા મળે છે, ત્યારે વેપારીઓએ પણ આ મામલે આક્રોશ ઠાલવ્યો હતો. પાલનપુર નગરપાલિકાના વર્ષમાં 3 કે 4 વાર સફાઈનું નાટક કર્યું છે, પરંતુ નિયમિતપણે શહેરને સ્વચ્છ નથી રખાતું, જે પાલિકા તંત્રની ગોરબેદરકારી છે. ત્યારે વેપારીઓની પણ માંગ ઉઠી છે કે શહેરમાં સફાઈ થાય. આ જે સફાઈના અભિયાનને રેલીઓ બધી નકળે છે, પણ અમુક જગ્યા અમુક ટાઈમે સફાઈ થાય, વર્ષમાં 2-4 વખત, બાકી તો બધું કચરો આ પાવર હાઉસના એરિયા છે, 700-800 દુકાનો છે. પણ કાયમી અહીંયા જ્યારે કોઈ સ્કૂલમાં કોઈ પ્રોગ્રામ હોય છે ત્યારે લોકો આવે છે અને કચરો સાફ કરીને દવા છાંટી જ જાય. વર્ષમાં એવું 2-3 વખત જાય, જ્યારે કોઈ ફંક્શન હોય, એમનો કોઈ અધિકારી આવવાના હોય ત્યારે સફાઈ કરે. બાકી બધા કોઈ કચરાના ઢગલા પડ્યા હોય છે ને કોઈ 800-900 દુકાનના કોઈ મૂતેડીની વ્યવસ્થા છે, ગંદકી ને ગંદકીના ઢગલા છે. આજુબાજુમાં જજના મકાન છે, આ છે, તો બી ઢગલા ઢગલા પડ્યા હોય છે. 1000 દુકાનો હોય કોઈ સફાઈ કરવા આવતું નહીં, ખાઈ અહીંયા અધિકારી હોય તો સફાઈ કરવા આવે, જો સામે ગંદકી પડી. હવે ગંદકી પડી ભાઈ, સ્કૂલ પાસે ગંદકી પડે, મચ્છર અહીંયા કેટલા બધા આવે, ખેડૈયા માટે બીમાર થાવ, એકીકા માટે અહીંયા એકીકા માટે સુવિધા નહીં. માંગ એટલી કે બસ પાડો સાફ કરો અમારું ગંદકીથી, આ સ્કૂલ બાજુ કચરો કેટલો બધો પડ્યો હોય. પાલનપુર નગરપાલિકાના સેનિટેશન ચેરમેન આ બાબતે બેદરકારી છે તેવું કહી રહ્યા છે. શહેરમાં એક તરફ સ્વચ્છતાની રેલી યોજાઈ હતી, ત્યારે પાલનપુર નગરપાલિકાનો અમુક સ્ટાફ અને સાધન સામગ્રી પણ રેલીમાં સામેલ હતી, ત્યારે શહેર જે પ્રકારે ગંદકીના ડગથી ત્રસ્ત છે, જેને લઈને શહેરીજનોને વેપારીઓની પણ બુમરાટ ઉઠી છે. અગાઉ ભાડેથી ઘેરાયેલા પાલિકાએ હવે શહેરની સ્વચ્છતા માટે પગલાં લેવા જરૂરી બન્યા છે. સ્વચ્છતા બાબતે આજે જે બ્રહ્મા કુમારી દ્વારા આજે સ્વચ્છતાનું જે અભિયાન ચલાવવામાં આવ્યું ત્યાં તે નગરપાલિકા અને અમુક સ્ટાફ ટ્રેક્ટર સાધન ઝાડુ જંતુનાશક દવાઓની બી પણ ફાળવણી કરવામાં આવી છે. શહેરમાં હાલમાં પણ કામકાજ ચાલુ જ છે, જે સવારમાં રૂટિન પ્રમાણે કચરાના સ્ટેન્ડોને ઉપાડવામાં આવે, નગરપાલિકા દ્વારા પણ પગલાં લેવામાં આવે છે. રતન સાગઢિયા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા. હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને ઘણા દિવસો વીતી ગયા હોવા છતાં સરકારે કોઈ પ્રકારના પગલાઓ ન લેતા ઠેર ઠેર જગ્યાએ હાર્દિકના ચાહકોએ હાર્દિકના સમર્થનમાં રામધૂનનું આયોજન કર્યું હતું. હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને ઘણા દિવસો વીતી ગયા હોવા છતાં સરકારે કોઈ પ્રકારના પગલાઓ ન લેતા ઠેર ઠેર જગ્યાએ હાર્દિકના ચાહકોએ હાર્દિકના સમર્થનમાં રામધૂનનું આયોજન કર્યું છે. જ્યારે જસદણ તાલુકાના આટકોટ, વીરનગર, સાણંદલી, હંડેલા, દણવા, ઈશ્વરિયા, ખારજિયા, જગવડ તેમજ જસદણ શહેર સહિતના ઘણા ગામોમાં હાર્દિકના સમર્થનમાં રામધૂનો બોલાવવામાં આવી રહી છે. શનિવારે રાત્રિના સમયે આટકોટ ગામે ત્રિમૂર્તિ હનુમાનજીના
સાનિધ્યમાં પાટીદારોએ મોટી સંખ્યામાં ભેગા થઈ રામધૂન બોલાવી હતી તેમજ હનુમાન ચાલીસા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. તેમજ વધુ માટકોટ ગામના પાટીદારોએ જણાવ્યું હતું કે જો સરકારે હાર્દિક પટેલની માંગ પૂર્ણ ન કરી તો આવનારા દિવસોમાં આટકોટ ગામના પાટીદારોની પણ ઉપવાસ પર બેસવાની પૂરી તૈયારીઓ છે. તો આટકોટ ગામની રામધૂનમાં પાટીદાર સમાજના ભાઈઓ તેમજ બહેનો બહોળી સંખ્યામાં હાજર રહી રામધૂન બોલાવી હાર્દિકના સમર્થનમાં જોડાયા હતા. આપણે આ જે આયોજન કર્યું છે તેના પાટીદારો જાગૃત થાય એના વિશે હું હજી કહું છું, હજી પબ્લિક થાય એવી મારી આશા છે, હજી પબ્લિક થવી જોઈએ. જય સરદાર, જય પાટીદાર, જય માઉમા કોડલ. મારે આ તાનાશાહી સરકારને એટલું જ કહેવાનું છે કે અમારી જે માંગ છે અમારી માંગને પૂરી કરો, નહીતર અમે જે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ રામધૂનનો કાર્યક્રમ અમારો સતત જ્યાં લગી અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં લગી સતત અમે ચાલી રાખીશું. અને અમારા ગામ વતી આટકોટ ગામ વતી અમે ઉપવાસ આંદોલન પણ ચાલુ કરીશું જ્યાં સુધી અમારી માંગ પૂરી ના થાય ત્યાં સુધી. કેમેરામેન રવિ જીવાણી સાથે રાજ બહાડા, એનએસ ગુજરાત ન્યૂઝ, જસદણ. તો હાલના બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.